ઓફ વડોદરા. જીટીયુ ડિપ્લોમા ઝોન 3 આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધાનું એસવીઆઈટી વાસદ ખાતે આયોજન કરવામાં આવ્યું. વલ્લભ વિદ્યાનગર ઝોન 3, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, ગોધરા, પંચમહાલ વગેરેની ઝોન 3માં સમાવિષ્ટ અને જીટીયુ સાથે સંલગ્ન ડિપ્લોમા કોલેજની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન એસવીઆઈટી વાસદ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું, જેમાં 8 કોલેજોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની પ્રથમ સેમિફાઇનલમાં એસવીઆઈટી ડિપ્લોમા ટીમને હરાવી આરએમએસ પોલિટેકનિક કોલેજ ફાઇનલમાં પ્રવેશી હતી, જ્યારે બીજી સેમિફાઇનલમાં એનટીસી વડોદરાની ટીમને હરાવીને બીબીઆઈટી વલ્લભ વિદ્યાનગરની ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી. એસવીઆઈટી વાસદના આચાર્ય ડોક્ટર ડીપી સોની દ્વારા ફાઇનલ મેચની શરૂઆતમાં બંને ટીમોના ખેલાડીઓનો પરિચય કેળવવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેમના હવરદ હસ્તે ટોસ કરવામાં આવ્યો હતો. આરએમએસટી ટીમે ફાઇનલમાં ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું, તો બીબીઆઈટીની ટીમ પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 137 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ધ્રુવ ઠાકોર 69 રનનો સિંહફાળો આપ્યો હતો. આરએમએસ તરફથી વ્રજ પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. જીત માટેના 138 રનનો પીછો કરતા આરએમએસની ટીમે 19.3 ઓવરમાં આ લક્ષ્ય 3 વિકેટના નુકસાને હાંસલ કર્યું હતું. સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ઇનામ અને ટ્રોફી એનાયત કરવા માટે શ્રી રોનકભાઈ પટેલ, ચેરમેન એસવીઆઈટી વાસદ, અન્ય ટ્રસ્ટીઓ અને આચાર્ય ડોક્ટર ડીપી સોની વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. आज हमारे बीच आरएमएस पॉलिटेक्निक और बीबीआईटी की फाइनल मैच थी, जिसमें दोनों टीम ने बहुत अच्छा परफॉर्म किया है, लेकिन एक ही चैंपियन होता है और उसमें चैंपियनशिप लगातार दूसरे साल आरएमएस के हिस्से में गई है, तो आरएमएस टीम को कांग्रेचुलेशन. क्या बात है. और मैं उनके कैप्टन से रिक्वेस्ट करूंगा कि वो हमारे चेयरमैन सर રોનક સર અપની ટ્રોફી ગ્રાન્ટ કરે. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. આજો પૂરી ટીમ આવી, આજો આખી ટીમ આવી. આજો આજે આઈટાનીઓ એ નીચે ભઈ જઈલા આઠમા ઓણ દેખાડવાનું. સર સર કોચ મેનેજર પ્લીઝ પ્લીઝ આવી જાઓ. મેનેજર કાં ગઈ? કોણ પંજન સર? પંજન સર મેનેજર થઈ અમારો આઈડિયા એ જ છે કે ક્રિકેટ હોય, આપણે ક્રિકેટ મેઇન સ્પોર્ટ છે, પણ ક્રિકેટ સિવાય પણ ગુજરાતમાં બહુ મોટો પોટેન્શિયલ છે, એટલે અમે લોકો એ ટ્રાય કરી રહ્યા છે કે બીજા સ્પોર્ટિંગને પણ એટલું જ એન્કરેજમેન્ટ મળે. વોલીબોલની એ ટીમ આપણી એટલી સારી જાય, કાલ નેશનલ લેવલની બાસ્કેટબોલની ટીમે એક જાય, તો એના માટે આ બધી સ્પોર્ટિંગની તૈયારીઓ કરી રહ્યા છે. વેરી ગુડ, તમે લોકો આવી રીતે સ્પોર્ટ્સમાં ભાગ લેજો. ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી સ્પોર્ટ્સ આપણાને હેલ્ધી બનાવવા માટે બધા બહુ કારણસર સ્પોર્ટ્સ હેલ્પ કરતું જ હોય છે, રાઈટ? તમે લોકો, અમે જ્યારે હતા ને તો તાપ જોતા નતા, બધું હતા. આપણી આગળની જનરેશન તો કશું જ નથી જોતી. ધીરે ધીરે સ્પોર્ટ્સ ઓછું જતું છે, મોબાઈલનો કલ્ચર આવી ગયો છે, આખો દિવસ છોકરાઓ મોબાઈલ ને એમાંથી ઊંચા આવતા નહીં, બટ આપણે એ કલ્ચર પાછું, સ્પોર્ટિંગ કલ્ચરમાં પાછું આપણે જવું છે. એના માટે અમે લોકો મેનેજમેન્ટ હોય, સાહેબો હોય, એમની રીતે તૈયારી કરીએ, પણ છોકરાઓને, રાઈટ, તમા લોકોએ અત્યારે જે યુથ છે એ લોકોએ સ્પોર્ટ્સ છોડવા નથી. ઇસ બાર જીટીયુ સ્પિરિટ ક્રિકેટ ટુર્નામેન્ટ આર એસવીઆઈટી વાસદ મેં ઓર્ગેનાઇઝ કી થી, ઠીક હૈ, કાફી બઢિયા અપગ્રેડ કિયા હૈ. લાસ્ટ ટાઈમ હમ ખેલને આયે થે ઉસસે કાફી બઢિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, બઢિયા બઢિયા ફેસિલિટીઝ હૈ, સારે કોઓપરેટિવ સ્ટાફ થે, કાફી અચ્છા રહા અમારા એક્સપિરિયન્સ યહાં પે ખેલને કા. અમારી ટીમ ઇસ બાર ચેમ્પિયન બની હૈ, તો કાફી યહાં સે મોટિવેટ કિયા ગયા હમે, ઓર આગે ભી હમ ખેલતે રહેંગે ઓર આગે બઢતે. મેરા નામ વ્રજ પંડ્યા હૈ, મેં આરએમએસ ક્રિકેટ ટીમ કા કેપ્ટન હું. હમારી ટીમ લગાતાર દૂસરી વાર ચેમ્પિયન બની હૈ, બહુત અચ્છા યહાં પે હમકો સપોર્ટ મિલા હમારી ટીમ કા, ઓર હમારા જો સપોર્ટ સ્ટાફ હૈ ઉન લોગ કા, ઓર હમારી ફેકલ્ટી કા, ઓર યહાં પે સબસે બડા થેન્ક યુ વિકાસ સર જો હમારા મેનેજર થે એસવીઆઈટી કે, ઓર એસવીઆઈટી કા ગ્રાઉન્ડ ભી બહુત અચ્છા થા, બહુત અચ્છે સપોર્ટ સ્ટાફ થે, અચ્છા મેટ થા, અચ્છા ગ્રાઉન્ડ થા, ઓર
બસ મેં એ બોલુંગા કે અચ્છા થા ગ્રાઉન્ડ બસ. હું મલેક ફેસ, BBIT ક્રિકેટ ટીમનો કેપ્ટન. GTU ડિપ્લોમાની જે ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ હતી SVIT વાસદમાં, ત્યાં બહુ જ સારી ફેસિલિટી હતી. અમે સળંગ બીજા સાલ રનર્સ અપ રહ્યા છે. ત્યાંનું ફેસિલિટીઝ, ગ્રાઉન્ડ એન્ડ બધું ઓલ ઓકે હતું. ગુડ ટુર્નામેન્ટ થઈ હતી.